મતલબ હું છૂટું નથી કરતા, હું કે રાખું નથી, બાલ બચ્યા છે કે? હા, એક છોકરો છે, એના લગ્ન બી થઈ ગયેલા છે. છોકરાના? હા, લગ્ન કર્યા પછી વહુ આવી, પછી મને એ લોકો કાઢી મૂકો, અને હવે હાથવેરા રાખવાનું છૂટવો નથી કરતા. એમ ઈ અત્યારે અમરોલી છે. હા, એ અમરોલી છે પિયરનું. એટલે હવે છૂટું પેલી તમારે, છોકરાની હોય ઉંભેર, એ ઉંભેર ની છે, ઉંભેર. અને છૂટું તમારે જોઈ છે, એને જોતું નથી કે શું પ્રોબ્લેમ શું છે? એ પ્રોબ્લેમ માં એ લોકો હાથે જ રહી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર ઓસ્ટ્રેલિયાથી જીતુભાઈનો ફોન આવે છે. મિત્રો, જેનિંદ્ર જીતુભાઈને એમના પત્ની સાથે બનતું નથી અને એમના પત્ની સાથે સમાધાન કરવા માટે તેમને મનસુખ રાઠોડની મદદ માંગે છે અને મનસુખભાઈ રાઠોડને ઓસ્ટ્રેલિયાથી ફોન કરે છે. જેમ કે મિત્રો, મનસુખ રાઠોડ જે છે જીતુભાઈને ખૂબ જ સારી સમજણ આપે છે અને સમાધાન કરવાનો પ્રયાસ કરે છે. તો મિત્રો, આવો સાંભળે કે મનસુખભાઈ રાઠોડે જીતુભાઈની શું મદદ કરી છે અને જીતુભાઈના પત્ની કેમ એમની સાથે બનતું નથી. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તમે મિત્રો, આટલી ઉંમરે આવા કિસ્સા બને છે તેને લઈને તમે શું માનો છો કે એનું કારણ શું હોઈ શકે? કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. એમના ઘરવાળી સુરતથી રિયામણે છે, આજે ઘણા વર્ષો થઈ ગયા. જો કે સંસ્કારની ખામી હોય અને આવા બનાવ બનતા હોય છે, પણ કવિ પિંગળે પણ કીધું કે ભાઈ, ગોજારા હોય આવેના આંગણા, જેના ઘરે સંસ્કાર નો હોય ત્યાં મૂરખ હોય, ત્યાં હોય મામલા ને મોકાણ. મૂરખ હોય એના ઘરે ન હોય તો ગમે ત્યાંથી બબાટી બોલાવે, ને ક્યાંકથી ડખો ગોતી આવે, કા ઘરે બંબાલ કરે. મૂરખ હોય એના ઘરે હોય કા મામલા ને કા મોકાણ. એટલે કવિ પિંગળ કે બાપુ, તે દીકરીઓ વેચાણી જેને દામ લીધા, જેને પંચમાં પક્ષ તાણી, જેની વાણી હોય ધૂળ ધાણી. કવિ પિંગળ કે બાપુ, ગોજારા હોય આવેના આંગણા, જેના આંગણા ગોજારા કોના હોય, કે જેને દીકરીઓના પૈસા લીધા હોય, જેની દીકરીઓ ઘરે રિહામણે હોય અને એમાં પાંચ પાંચ લાખ રૂપિયા સૂટા શેડેને લીધા હોય, ભાઈ આ એના વીડિયા મૂકવા પડે. એ જેના ઘરે છોકરીઓ રિહામણે છે ને, એને તમે કહેવા જાવ કે સમાધાન કરી નાખો, તીવડે એમ થઈ જાય, જાણે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હોય, વકીલારે કેમ દલીલ થાય. આવા બનાવો બને છે જેને દીકરીઓના રૂપિયા લીધા હોય. હવે જે જેની દીકરીના રૂપિયા લીધા હોય એના પૈસા બધું પંચ પક્ષતાણી કર્યા હોય, એની અંદર કોઈ દી આમાં સુધારો ન આવે. કવિ પિંગળ કે બાપુ, પંચમાં જેને પક્ષ તાણ્યા હોય, જેની ચા પીધો હોય, એની બાજુ બોલ્યા હોય, ગોજારા હોય આવેના આંગણા. પણ સંતો કે ભાઈ, કે જેના ઘરે હોય સદગુરુજીના વાસા બાપુ, ઉજળા હોય જેના આંગણા, જેના આંગણા કે ના ઉજળા હોય, જેના ઘરે સંતોના વાસા હોય. જેની છોકરીઓને તમને કહો કે હાર હારી રીતે ઘર હકાલતા હોય, હવે તો દીકરીને તમને કહો રિહામણ દરે બિહાડી બેઠા હોય, એના આંગણા કોઈ દી ઉજળા હોય. સંતો કહે છે, રીધી સીધી જેના આંગણે આળોટે, જેને તરમેણી કરે છે નીચ તમાશા બાપુ, ઉજળા હોય આના આંગણા. જ્યાં તમને કહું રીધી સીધી જેના આંગણે આળોટતી હોય. એટલે ભાઈ નો જે ફોન આવેલ છે એમનો ઓડિયો સાંભળો, કેવા કેવા બનાવો બને છે. સંસ્કાર જ્યાં નથી, માણસોને કેવા કેવા આવા ફોન તમે આ પડદાફાશ જે કરી છે એની અંદર, જેને દીકરા હોય જુવાન થઈ ગયા હોય તોય રિહામણા મટાડ્યા નહીં, નકર જે કઈ હોય અર્ધી જિંદગી રિહામણા કાઢી તમે કરો છો. પણ સુધારો લેવો જરૂરી છે. જે કોઈની દીકરીઓ રિહામણે હોય તો એમાં સમાજના કોઈ પાંચ આગેવાનો લઈને એને મોકલી દેજો, અને બને ત્યાં સુધી બધી સમાજની આ વાત છે કે દીકરીઓના રૂપિયા લેવો ને આવું કરશો તો એ દીકરીઓ રિયામણા જ કાઢે, કેમ કે ત્યાં મેણા ટોણા બોલે આવું બધું થાય, એટલે એ દીકરી ઘરે વ્યાવે, પછી એના કોર્ટ કેસ કરવાના, પછી એના બધા વ્યાપ વધે. એટલે બને ત્યાં સુધી સારા માણસનો સંગ કરવો, કોઈ સજ્જન માણસો વેચવા પડે તો એને મોકલી દેવી, અને બને ત્યાં સુધી સારા માણસ ભેગા બે વખત, જેથી કરીને આવા ભવાડા ન થાય. સંગ કરો તો સારા માણસનો કરજો. એટલે દાદા જીવને કીધું કે બાપુ, એવા દોરંગે ભેગા ન બેહી, એમાં પૈત પોતાની જાય. સારા માણસ ભેગો બેહો ને તો તમને સંસ્કાર હારા આવે, પણ જે દાદો જીવન કે બાપુ એવા દોરંગે ભેગા બેહો ને તો એમાં પૈત પોતાની જાય. ઘડીકમાં ગુરુ કે ઘડીકમાં ચેલકાન, ઘડીકમાં તો મોટા પીર થઈને પૂજાય, દાદો જીવન કે બાપા એવા દોરંગે ભેગા ન બેહી, હારા માણસ ભેગા બેહું ભાઈ, એટલે આવી બંબાલું ન થાય. હવે આ જે ભાઈ ઓસ્ટ્રેલિયાથી જે ફોન આવ્યો છે, સાંભળો આ ઓડિયો અને આની દિશા કેવી છે. બે જુદા જુદા રહે છે, એક દીકરો છે
જો આની અંદરથી તમારે સંસ્કાર લીધા જેવું છે આ કે માણસની અંદર કેવા કેવા બનાવો બને છે આ સાંભળી અને સારા માણસો ભેગા બેજો, સારા માણસોનો સત્સંગ કરજો. સારા માણસ સત્સંગ એટલે સારા માણસનો સંગ કરવો, સત્સંગ આ સારા માણસની વ્યાખ્યા. જય ભીમ નમો. હેલો, હા મંચુભાઈ બોલો. હા કોણ બોલો? મેં ઓસ્ટ્રેલિયા જીતુભાઈ બોલું. ઓસ્ટ્રેલિયાથી? હા, મારે એક પ્રોબ્લેમ છે, મારા વાઈફનો હસબન્ડ છે ને દોડથી હાથે રહેતા નથી, હવે લોકો છૂટવો નથી કરતા, કાયદેસર આપણે છૂટું કોણ ના પાડે ને હાથે રહેવાનું ના પાડતા છે. ઓસ્ટ્રેલિયામાં? હા ઓસ્ટ્રેલિયા છે. એમ તો મારે છે ને કામરે સુરત, પેલું આપણે કામરે ગાડી નેતન ગામ મારે. હા અત્યારે હાલ ક્યાં છો? હાલમાં હું ઓસ્ટ્રેલિયા મેલબોર્ન છું. ઓસ્ટ્રેલિયા મેલબોર્ન? મેલબોર્ન ઓસ્ટ્રેલિયામાં. તમારું નામ શું છે? મારું નામ જીતેન્દ્રભાઈ રમેશભાઈ. જીતેન્દ્રભાઈ રમેશભાઈ પટેલ. કડવા પટેલ કે લેવા પટેલ? આ કડવા પટેલ. ઓકે. તમારી વાઈફ ક્યાં ના છે? મારી વાઈફ છે શીતલબેન નટુભાઈ પટેલ, અમરોલી. અમરોલી સુરત માં? હા સુરત અમરોલી. એટલે હું છૂટું નથી કરતા, હું કે રાખું નથી. બાલ બચ્ચા છે કે? હા એક છોકરો છે, એના લગ્ન બી થઈ ગયેલા છે. છોકરાના? હા લગ્ન થઈ ગયા પછી હું આવી પછી મને એ લોકો કાઢી મૂકો, હવે હાથ વેળા રાખવાનો છૂટવો નથી કરતા. એ અત્યારે અમરોલી છે? હા એ અમરોલી છે. એટલે છૂટું તમે ઓક છોકરાની હોય ઉંભે એ ઉંભેની છે ઉંભે. તમને છોટું તમારે જોઈશી એને જોતું નથી કે શું પ્રોબ્લેમ શું છે? એ પ્રોબ્લેમમાં એ લોકો હાથે જ નથી આવું, ગમે તે કંઈ માહિતી કરે, આ જોઈએ તે જોઈએ, પ્રોપર્ટીમાં અમને કેમ થયું બધું કર્યા કરે. શું કર્યા કરે? પ્રોપર્ટીમાં કંઈ છે કે ઘરમાં આમ નથી, જમીનમાં ભાગ નથી આપ્યો ભાઈ, એ બધું કર્યા કરે એમ. હા એટલે એને ભાગ ને હિસ્સો ને એવું જોઈશે એમ કે. એ બધી વાત કર્યા કરે, ખાલી એવું બધું એમ ખાલી બાના કાઢ્યા કરે એમ. પણ હવે દીકરો છે ને એના છૂટા છેડા ને એટલે એ થોડું પ્રોબ્લેમ વાળું થાય ને. ના છોકરો તો 18 વર્ષ પૂરો થઈ ગયો એટલે એને તો કઈ નહીં મળે કાયદો છે એમ કે. ની તો તમારી ઘરવાળી તમને રાખતી નથી, શું કામ નથી રાખતી એમ? આજ બધા પ્રોબ્લેમ પ્રોપર્ટી ને ખાલી છોકરા હાથે બંધે હોવા આવી ને લગ્ન કર્યા પછી તો પેલી હોવ કે આમ નથી તેમ નથી એમ કરીને ત્રણ ત્રણ એક થઈ ગયા એમ. ઓસ્ટ્રેલિયામાં તમે એકલા જ છો અત્યારે? હા હું અત્યારે એકલા જ છું, દોઢ બે વર્ષ થઈ જવાના. તો તમારા ઘરવાળી અરે દીકરા અરે કોઈ રિલેક્શન નહીં એમ? ના મારે છૂટું રહે ભાઈ, ઇન્ડિયા ના આવીને બીજું કરી રાખો શાંતિ છે એમ. બરાબર, છૂટું કરે તો થાય ને એમ. છૂટું પણ એમાં એવું છે કે એ સંસ્કૃતિ થોડુંક સંસ્કૃતિનું અનન્ય થાય છે ને. જે કઈ જે સમાજના જ્ઞાતિના રીત રિવાજ અને બંધારણ મુજબ પણ જે કઈ એક સ્ત્રી છે ને એને નથી રહેવું એટલે એનું સોલ્યુશન શું એમ? છૂટું થવાનું કારણ એવું છે કે કોઈને લવ અફેર હોય, પછી આપણે એમાં કોઈ એવા તિરાડ પડી ગઈ હોય જેને જિંદગીના મૃત્યુને ભેટી જાય એવા કાર્યક્રમ હોય, એના માટે છૂટાછેડાનો પ્રયોગ હોય. છૂટાછેડા લેવાનો પ્રયોગ એવો બધો કયો એવું અનઘટિત બનાવશે કે આપણે છૂટાછેડા હવે લઈ લઈ નકર આપણે એકબીજાને જિંદગી બગડી જાય કે એકબીજાની જિંદગી ટૂંકાવી પડશે એવો કયો પ્રયત્ન છે? આપણે છે ને મનસુખભાઈ આખા સમાજના આગેવાને બધાએ બહુ પ્રયત્ન કર્યો પણ થતું જ નથી, એ લોકો તૈયાર જ નથી થતા એમ. પણ નથી થતા એટલે તમારે હારે રહેવું નથી, જુદું જુદું જ રહેવું છે અને ખાલી પતિ તરીકે રાખવો છે એવું છે તમારી માથે? ઓલા કોર્ટમાં કેસ બેસ ચાલુ છે ભરણ પોષણના? ના આપણે તો રહેવા તૈયાર છે, એ લોકો નથી રહેવું એમ. નહી તમારી માથે ખાતા ખોરાકીના 125 નો એવું કોઈ ખોરાકીના કેસ બેસ કરેલા છે? ના ના એવું કઈ નથી કર્યું. ઠીક ઠીક સર, તો પછી એવું કઈ ન થયું હોય તો પછી હવે થોડુંક બે માણસો વચમાં નાખી અને એનો સુખદ અંત લઈ લ્યો.
નકર પછી એવું લાગે ને કદાચ કઈ હોય તો તમે કેવડાવ છો. આપણે તો અમે તો સોશિયલ મીડિયા વાળા છીએ એટલે આપણે આવા બધા દુઃખ હોય તો અમે તો જાહેર કરી, હા સોશિયલ મીડિયામાં નાખી કે ભાઈ આવી આવી જિંદગી હોય છે અને આવા જીવન જીવે છે માણસો. હા એટલે એ કદાચ સોશિયલ મીડિયાથી તમારું સ્થિર પણ થઈ જાય. હિસાબે તમે મને ઓળખો છો, નકર આપણને તો કોઈ ઓળખાણ છે નહીં. એમાં સોશિયલ મીડિયા છે ને સાહેબ, એના માટે તમે એનો સદઉપયોગ કરો તો સારું કામ થાય છે. હા એટલે બેન ના નંબર હોય તો નંબર આપજો, અમે ફોન કરશું. બેન નો નંબર આપો તમને. હા એની યાર વાત કરવી પડે ને કે બેન તમારાથી તમારા ઘરવાળા અત્યારે વાર રહે છે, ઓસ્ટ્રેલિયામાં છે, તમે બે હારે રહેતા નથી, તમને શું તકલીફ છે. હા અને આપણે હારે ન રહેવું હોય તો છૂટું કરવું જોઈએ, છૂટું ન કરવું હોય તો આપણે બેને ફેમિલી જોઈન્ટ ફેમિલીમાં રહેવું જોઈએ. આ બધા ક્યાં એવા દુઃખ છે ભાઈ, તમારે જુદું રહી અને પતિ ઈ રાખો. આપણો પતિ કે આપણી પત્ની આપણે જરૂરિયાત હોય હારે રહ્યું અને પતિ કે ઓલું તો દેખાવ ના કૂપન માં નામ હોય પણ હોય નહી. એમ એટલે પતિ પત્ની તરીકે જ રહેવાના હોય તો આપણે હારે રહેવું જોઈએ. પતિના દુઃખે દુઃખી ને પતિના સુખે સુખી, આવું જીવન જીવવા માંગો છો? એવું બધું આવે હો યુટ્યુબ માં બધે. હા એવું બધું પૂછી, હા કે ભાઈ તમારું જીવન જીવવા માટે આવો પ્રયત્ન કરવો જોઈએ, જેથી કરીને સમાજનો સુધારો, સમાજમાં આવા ખોટા રીતિ રિવાજ, આવા રિહામણા, આ બધી વસ્તુનું થોડું ઓછું થવું જોઈએ. કેમ કે બીજી છોકરીઓ બીજી બાઈઓ તમારા રિહામણા તમારા આવા બધા જોઈ તો એ શીખવા નાખાય, એ સારું ન શીખે. હા સારું કરો તો સારું શીખે, તમે ખરાબ કરો તો ખરાબ જ શીખે. એટલે અત્યારે જે સિંહ મનસુખભાઈ કઈ ઉંમર, આ મારી 54 ઉંમર કેટલી ત્યારે આ એલો ત્યારે આવું બધું કર્યું એ લોકો. તમારી ઉંમર કેટલી થઈ? કેટલો સમય થયો? બે મારે 2 વર્ષ થયા. 2 વર્ષ બરાબર. અત્યારે ઓસ્ટ્રેલિયામાં તમારે ત્યાં કેટલા વાગ્યા? તમારે ઓસ્ટ્રેલિયામાં અત્યારે 12 વાગ્યા દિવસના. હા દિવસ અહીંયા તો જી ભાઈ 6:16 થઈ, એટલે હજી તો હું તો હૂતો તો મને એમ કે તમારે અહીંયા 12 વાગ્યા ને અમે હૂતા થઈ. મેં ફોન કર્યો વચ્ચે તમારા કઈ બીજા આવતા હતા. હા પણ એમાં એવું છે, મેં હામો અમે કરી નો હતી, મેં હામો કર્યો હતો પણ અમને ના પાડી કે આમાં તમે ફોન ન કરી શકો. મેં કીધા તો માતાજી માનતા સાવો રાખો છો. સારું તો તમારું નામ નામ શું કીધું તમારું આખું? નામ જીતેન્દ્રભાઈ રમેશ પટેલ. એક મહિનો ઉંમર જેવું મારે ઉઠવું છે. અરે અરે મારી આપણે જીતેન્દ્ર. હા જીતેન્દ્ર ભાઈ રમેશભાઈ પટેલ. જીતેન્દ્ર રમેશભાઈ પટેલ.
પટેલ, કડવા પટેલ. કડવા પટેલ. તમને મને ફોન કરવાનો આપણે નંબર મારા ક્યાંથી લીધા? એ નંબર આ તો યુટ્યુબ પરથી લીધો. આપણી ઉપર આવ્યો તેમાંથી. ઓકે. જીતેન્દ્ર રમેશભાઈ પટેલ. ઓસ્ટ્રેલિયા મેલબોર્ન. ઓસ્ટ્રેલિયા મેલબોર્ન. 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 ઓકે. હવે તમારી ઘરવાળીનું નામ શું છે? મારું ઘરવાળી નામ શીતલબેન જીતેન્દ્રભાઈ. શીતલબેન રમેશભાઈ. જીતેન્દ્રભાઈ રહે સુરત. રહે સુરત આંબરોલી. આંબરોલી. હવે શીતલબેન ના મોબાઈલ નંબર છે? હા એનો છે. એક મિનિટ તમને કાઢી નાખું. અત્યારે હોય અમારે અહીં ગણાતી તો 6 વાગે છે એટલે અત્યારે મોકલતા હોય 11 વાગે રિંગ કરશે. તમારો ફોટો ને એવું અમુક. હા 11 વાગે હું તમને પાછો શીતલબેન નંબર આપી દઉં કાઢી. બરાબર. અત્યારે નથી. અત્યારે કામ થોડું કાર લાગે એટલે 11 વાગે કાઢી આપું તમને. ઠીક છે. પછી મોકલજો. ઓકે. 11 વાગે કાઢી આપું. બરાબર. હા. હવે તમારા દીકરાનું નામ શું છે? ગૌરાંગભાઈ. દીકરાનું નામ ગૌરાંગ. રમેશભાઈ. અટક તમારી શું છે? પટેલ. પટેલ. કડવા પટેલ. એમાં કઈ અટક આવે ને કે અટક ન આવે? ના ના પટેલ જ આવે. કઈ વાંધો નહીં. હવે શીતલબેન ના મોબાઈલ નંબર દેજો. હા મેં ગૌરાંગ નો બી તમને મોબાઈલ નંબર આપી દઉં છું. હા 11 વાગે. હા બધાને મોબાઈલ નંબર આપજો. અને હા હા આમાં હું તમારો નંબર સેવ કરી લઉં છું. સમાધાન થાય ને હારે રહેવાનું નક્કી થાય તો કોઈ પ્રોબ્લેમ નથી ને? ના કોઈ પ્રોબ્લેમ નથી. સમાધાન કરે કે કઈ વાંધો નહીં. હશે એ ભૂલ થઈ ગઈ ને એકબીજા સુખ શાંતિ થી બધા તમે સંપીને રહ્યો એવું થાય તો પ્રોબ્લેમ નહીં ને? ના ના કઈ પ્રોબ્લેમ નથી. હા તો સમાધાન થઈ જાય. બરોબર. હા કેમ કે છૂટાછેડા કરવા એવું બધું કરવું ઈ હવે હવે આ ઉંમરે સારું નથી એમ. સમજી ગયા. છૂટાછેડા કોના હોય કે જેને બાલ બચ્ચા નો હોય, એકાબીજાના લવ અફેર હોય, જિંદગી બગડી ગઈ હોય, એકાબીજા મરી જવાના પ્રયત્ન કરતા હોય અને આમ બહુ ખરાબ પ્રયત્ન તો એના માટે છૂટાછેડા હોય. પણ હવે દીકરાના લગ્ન થઈ ગયા. આપડી ઉંમર અત્યારે માનો ને 54 એટલે 1 માં આવી ગયા ગણાય. એટલે 1 માં ગયા પછી છૂટાછેડા કરી હવે જાતિ જિંદગી બીજી બાય કરી હકી નહીં. બીજી કરો એમાં કઈ હવાદ હોય નહીં. એટલે છે ઈ નો સંભાળી લ્યો. ઓ મારી રીતે જે કઈ અમારા આગેવાન તરફથી જે કહેવાનું થાય એવું બધું અમે કરીને તમારું બને એટલું સુખદ સમાધાન થઈ જાઓ. ભલે ભલે. હાલો જીતેન્દ્રભાઈ મને દશક દશક. હાલો. હા હા આપણે શું નામ કીધું? શીતળબેન. હા શીતલબેન. હવે આપણે એના નંબર તમારી પાસે નથી. એને નંબર પછી કાઢ્યો. હું નંબર માંગતો બ્લોક જૂના નંબર બ્લોક કર્યો. એને કયો નંબર આપણને ખબર જ નથી. કાંઈ વાંધો નહીં. આપણે ઓસ્ટ્રેલિયા ને ઓસ્ટ્રેલિયા. 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 આ તમારો ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવાથી તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? ના કંઈ નથી. હા તો આપણે તમારો ફોટો બોટો ને આ બધું તમે આમાં મોકલ્યો એ ચડાવી દઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી ને? સર્વોદય સોસાયટી. હા
હા બરાબર છે, કાંઈ વાંધો નહીં. ચાલો એના નંબર વાત ને તો હું એ બે નારે વાત કરી લેતો હું. તો નંબર છે ને બદલી કાયો બીજા બીજા કોઈ પાસે નંબર હોય તો એ કોઈ બીજા કોઈ પાસે કોઈ પૂછી જો છું તો પૂછીને મને ખાલી નંબર આપો ને. કેમ કે નંબર હોય ને તો ઈ બરાબર થઈ જાય, તો નંબર વગર નો ઓડિયો મૂકશું તો એમાં કઈ વાંધો નહીં, પણ ઓલું છે ને આખું એવિડન્સ સાથે થાય. નંબર આવે છે છેલ્લા બે વર્ષથી દોઢ કે અઢાર મહિના થયા, નંબર બધી ક્યાં આવ્યો એને ખબર નથી પડતી. મારા સન ને બધા નંબર આવે જ નહીં આપણે, બીજાને તમારા દીકરાના તમારા સન ના કોઈના નંબર નથી તમારી પાસે ચાલુ એ કઈ નંબર જ નથી? ના એ તું નથી સન નો છે તે બી આવી બ્લોક જ આવે છે. હવે તમે મારા તો કદાચ ચાલુ હોય કદાચ ભલે આ ઓડિયો તમારો યુટ્યુબમાં વાયરલ કરું છું.